કેમ છે વિદ્યાર્થી મિત્રો હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આજનો આ વિડીયો લેક્ચર જેમાં આપણે ધોરણ અગિયાર સાયન્સ પ્રકરણ નંબર આઠ ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મોમાં ટોપિક નંબર આઠ પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ ખેંચાણમાં રહેલા તારમાં સ્થિતિસ્થાપકી સ્થિતિ ઉર્જાને સમજીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્થિતિ ઉર્જાનો સંગ્રહ કેવી રીતે થાય છે એને સમજી અને આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવીશું ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈ ચૂક્યા છીએ કે જ્યારે કોઈ તારને અહીંયા આકૃતિમાં બતાવેલું છે તેમ કોઈ તારને જો હું કોઈ વજન બાંધું નીચે એને તણાવ આપું ખેંચાણમાં રાખું તો વિદ્યાર્થી મિત્રો એમાં પ્રતિબળ ઉદ્ભવે છે અને આ પ્રતિબળના કારણે વિકૃતિ પણ ઉદ્ભવતી હોય છે જેને આપણે સંગત વિકૃતિ કહી હતી તો જ્યારે તણાવ કે દબાણ આપવામાં આવે ત્યારે જે વિકૃતિ ઉદ્ભવે એને વિદ્યાર્થી મિત્રો આપણે સંગત વિકૃતિ અને એવા પ્રતિબળને સંગત પ્રતિબળ કહેતા હતા તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એવો જ એક તાર જેની લંબાઈ મેં એલ રાખેલી છે કેપિટલ એલ અને જેના આડછેદનું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો કેપિટલ એ છે એવો એક તાર લઈ અને મેં એની નીચે એના બીજા છેડે એક છેડો મેં અહીંયા દ્રઢ આધાર સાથે જકડેલો છે બાંધેલો છે અને બીજો છેડો વિદ્યાર્થી મિત્રો એની નીચે મેં વજનયું લટકાવ્યું છે એટલે કે મેં એક પ્રકારનું વજન આપ્યું છે તો ડબ્લ્યુ બરાબર એમજી મેં વજન આપેલું છે હવે આ વજનના કારણે શું થશે તો આ તારમાં તણાવ ઉદ્ભવશે અને એ તણાવના કારણે આપણે કહી શકીએ કે આ તાર એ તણાવને કારણે એની અંદર પ્રતિબળ ઉત્પન્ન થશે અને એ પ્રતિબળ એક વિકૃતિનું નિર્માણ કરશે તો આની સાથે સંકળાયેલ વિદ્યુત વિદ્યાર્થી મિત્રો જે સ્થિતિ સ્થાપકીય સ્થિતિ અંક છે એને આપણે જો યંગ મોડ્યુલસ તરીકે લખીએ તો લખી શકાય કે વાય બરાબર સિગ્મા ભાગ્યા એપ્સિલોન ઝીરો આ સિગ્મા શું છે સિગ્મા પ્રતિબળ છે સંગત પ્રતિબળ અને એપ્સિલોન શું છે સંગત વિકૃતિ આપણે જાણીએ છીએ સિગ્મા એફ બાય એ તરીકે લખાય છે અને સંગત વિકૃતિ ડેલ્ટા એલ બાય એલ લખાય છે જ્યારે વાય શું છે વાય યંગ મોડ્યુલસ છે જેને સ્થિતિસ્થાપક અંક કહે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પાસે આ યંગ મોડ્યુલસનું સૂત્ર આવશે વાય બરાબર એફ કેપિટલ એલ ડિવાઈડ બાય એ ડેલ્ટા એલ તો આ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ભણી ચૂક્યા છીએ હવે આપણે આ ખેંચાણમાં રહેલા તારમાં કેવી રીતે સંગ્રહ પામે છે પહેલા તો એ સમજીએ ને પછી એનું સૂત્ર મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો ધારો કે મેં અહીંયા એક સો ગ્રામનું ચલો વિચારી લો દસ ગ્રામનું દસ ગ્રામનું મેં અહીંયા વજન્યું અટકાવ્યું છે તો આ તાર હવે તણાવ હેઠળ સ્ટ્રેટ રહેશે બરાબર પહેલા જો વેજન ન લટકાવ્યું તો તારનો આકાર કોઈ પણ આવી રીતે હોઈ શકે બરાબર પરંતુ આ તારને સ્ટ્રેટ રાખવા માટે અને ખેંચાણમાં રાખવા માટે મેં દસ ગ્રામનું વજન્યું લટકાવ્યું છે હવે હું શું કરીશ હવે ક્રમશઃ આ વજન આને વધારતો જઈશ સપોઝ કે મેં હવે બીજા દસ ગ્રામનું વજન્યું મૂકું તો ટોટલ કેટલું થયું દસ અને દસ ટોટલ વીસ ગ્રામ થયા તો આ વીસ ગ્રામના કારણે વિદ્યાર્થી મિત્રો શું થશે કે નીચે જે વજન બળ લાગે છે એના કારણે બળ લાગશે અને આ બળ શું ઉત્પન્ન કરશે પ્રતિબળ ઉત્પન્ન કરશે અને પ્રતિબળના કારણે તારમાં વિકૃતિ ઉત્પન્ન થશે તો ધારો કે મેં જ્યારે આ દસ ગ્રામ પહેલા હતું અને હવે બીજું દસ ગ્રામ મૂક્યું તો વિદ્યાર્થી મિત્રો ધારો કે આ તારમાં આટલો લંબાઈનો વધારો થયો આ લંબાઈના વધારાને શું કહીએ છીએ એલ કહીએ છીએ તો ધારો કે વિદ્યાર્થી મિત્રો મેં જે બીજું દસ ગ્રામ મૂક્યું એ દસ ગ્રામના કારણે જે વજન બળ આવે છે જો એ વજન બળને જો હું એફ કહું એફ બરાબર હું શું કરું છું બળના કારણે એમાં ડેલ્ટા એલ જેટલો લંબાઈનો ફેરફાર કરું છું વધારો કરું છું તો વિદ્યાર્થી મિત્રો જુઓ બળ ગુણ્યા તે તારની લંબાઈમાં થતો વધારો એટલે એક પ્રકારનું સ્થાનાંતર

જેટલો લંબાઈનો વધારો હું એક દસ ગ્રામનું વજન ઉમેરીને કરીશ ધારો કે વિદ્યાર્થી મિત્રો મેં બીજું દસ ગ્રામનું વજન ઉમેર્યું તો ટોટલ હવે ત્રીસ ગ્રામ થશે અને એના કારણે આ વજનમાં વધારો થશે વજન બળમાં એફમાં અને પ્રતિબળ વધવાના કારણે આ પ્રતિબળ વધવાના કારણે વિકૃતિમાં પણ વધારો થશે મતલબ હવે તાર થોડો ઓર લાંબો થાય

વજન ઉમેરતો જઉં છું અને આ તારની લંબાઈમાં હવે વધારો થતો જાય છે તો એનો મતલબ એ થાય કે આપણે વજનિયા વધારીને તાર ઉપર કાર્ય કરતા જઈએ છીએ તો ધારો કે આવી રીતે હું ડી ડબલ્યુ એન વજન વધારતો જઉં અને એની લંબાઈમાં પણ વધારો કરતો જાઉં વિદ્યાર્થી મિત્રો તો ઈનડાયરેક્ટલી મેં એ તાર ઉપર કાર્ય કર્યું કહેવાય અને કાર્ય કેવી રીતે લખી શકાય ડી એન બરાબર એફ ડેડીએલ એન તો અમે એન એટલા માટે લખ્યું છે કે તમે ધારો કે ત્રણ વજનિયા મૂક્યા ચાર વજન્યા મૂક્યા તમે જે એન વજનિયા મૂક્યા એવી રીતે વિચારીને આપણે લખી શકીએ તો હવે વિદ્યાર્થી મિત્રો આ બધાનો જો સરવાળો કરું આ બધા કાર્યોનો સરવાળો કરું તો વિદ્યાર્થી મિત્રો મને કુલ કાર્ય મળે અને આ કુલ કાર્ય કેટલું હોય આ બધા જ કાર્યોનો સરવાળો હોય ડીડબ્લ્યુ એનનો સરવાળો તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે આપણે શું કરીએ છીએ સરવાળો ક્યારે યુઝ કરતા નથી આપણે સંકલન કરીએ છીએ તો જો હું એવું લઉં કે ભાઈ ડી એલ એન ઝીરોની ખૂબ નજીક લઈ જઈએ અને આપણે લિમિટ લઈએ તો શું બની જાય જે આ સંકલન છે એ સંકલન હવે સોરી આ જે સમેશન છે સરવાળો છે એ સંકલન બની જાય તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આવું લખીશું કે લિમિટ ડેલ્ટા ડીએલ ટેન્સ ટુ ઝીરો ડીએલ ટેન્સ ટુ ઝીરો સમેશન ઓલ ડી ડબલ્યુ ડી ડબલ્યુની જગ્યાએ શું લખીશું એફ ડીએલ અથવા એન લખો તો પણ ચાલે અહીંયા એન લખવાની હવે જરૂર નથી તો હવે વિદ્યાર્થી મિત્રો આ જે સ્ટેપ છે એ સંકલન બની જશે કારણ કે આપણે શું કર્યું છે ડીએલને ઝીરોની ખૂબ નજીક ગણ્યો છે અને હવે આ સરવાળો આપણા માટે ગાણિતિક સ્વરૂપે શું બની જાય સંકલન બની જાય તો હવે આપણે લખી શકીએ કે ડબલ્યુ બરાબર સંકલન એફડીએલ વિદ્યાર્થી મિત્રો અહીંયા સંકલન કર્યું છે તો લિમિટ પણ લેવી પડે તો લિમિટ કેટલી તો તમે જુઓ લંબાઈનો ફેરફાર મેં અહીંયા બતાવ્યો છે કેટલો છે સ્મોલ એલ જેટલો તો લંબાઈનો ફેરફાર અથવા વિકૃતિ લંબાઈમાં થતો ફેરફાર વિકૃતિ જેને આપણે કહી શકીએ એ કેટલી છે એલ જેટલી છે તો હવે એલ એક્ચુલી નહીં બોલાય વિકૃતિને આવી રીતે બોલાશે વિકૃતિ લખવું હોય તો લખી શકાય એલ બાય કેપિટલ એલ ઓકે આ ફક્ત લંબાઈનો ફેરફાર કહેવાશે તો હવે વિદ્યાર્થી મિત્રો મારે લિમિટ કેટલી લેવી પડે લિમિટ લેવી પડે અહીંયા હું એલ સાથે સંકલન કરું છું તો થી એલ કેપિટલ એલ નહીં હા સ્મોલ એલ કેમકે જેટલો ફેરફાર થયો છે એ કાર્યના કારણે થયો છે અથવા લંબાઈમાં જેટલો વધારો થયો છે કાર્યના કારણે થયો છે તો અહીંયા કાર્ય જીરોથી લઈને સ્મોલ એટલી કેટલું કરવું પડે તો હવે વિદ્યાર્થી મિત્રો આ કેસની અંદર મારી પાસે બળનું સૂત્ર છે બળનું સૂત્ર કોની પરથી તો સમીકરણ આને એક આપેલું હોય તો આપણે લખી શકીએ કે સમીકરણ એક પરથી અહીંયા લખું છું સમીકરણ એક પરથી વાય ઇઝ ટુ જરા સમજો વાય ઇઝ ઇક્વલ ટુ એફ એલ એ સ્મોલ એલ તો હું એફને સૂત્રનો કરતા બનાવતો શું આવે વાય કેપિટલ એ એલ ભાગ્યા સોરી સ્મોલ એલ ગુણાકારમાં જશે અને કેપિટલ એલ ભાગાકારમાં આવશે તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરીશની જગ્યાએ અહીંયા આ વેલ્યુ કરી તો જીરો થી એલ સંકલન જીરો થી એલ વાય એ સ્મોલ એલ ભાગ્યા કેપિટલ એલ ડી એલ લખી શકાય તો હવે વિદ્યાર્થી મિત્રો ફક્ત સંકલન કરવાનું છે સંકલન હું આશા રાખું છું કે તમને બધાને આવડતું હોવું જોઈએ તો ધેર ફોર સંકલન આપણે લખીશું ડબલ્યુ બરાબર જો વાય એ અને કેપિટલ એલ અચળ છે તો બહાર કાઢી લઈએ વાય એ કેપિટલ એલ ઝીરોથી સ્મોલ એલ સ્મોલ એલ ડી એલ તો હવે આપણે યાદ કરો સંકલનનું આવું સૂત્ર હતું તો આપણે શું કરતા હતા એનું સંકલન એક્સ એન પ્લસ વન ભાગ્યા એન પ્લસ વન તો એક્સની જેટલી ઘાત હોય એ ઘાતમાં વધારો અને પછી એ વધારેલી ઘાત વડે ભાગી નાખવાનું તો જો અહીંયા L અને એક ઘાત લઈ લઉં તો શું લખી શકાય ધેર ફોર ડબલ્યુ બરાબર વાય એ ભાગ્યા એલ જીરોથી હવે આનું ડાયરેક્ટ સંકલન જ કરી લઈએ હવે આ એક્સ્ટ્રા સ્ટેપ વધારવાની જરૂર નથી એલ એક વત્તા એક ભાગ્યા એક વત્તા એક એલ તો હવે વિદ્યાર્થી મિત્રો ઓર સાદુ આપી તો શું લખી શકાય ડબલ્યુ બરાબર કુલ કાર્ય બરાબર વાય એ ભાગ્યા એલ આજે એક પ્લસ એક છે ને બે કરીને બાર કાઢી લઈએ તો અંદર વધશે એલનો વર્ગ ઝીરોથી એલ તો શું લખી શકાય વાય એ ભાગ્યા કેપિટલ ટુ એલ અંદર થશે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સંકલન કરી શકીએ તો સાદું બાબી શકાય ડબલ્યુ બરાબર હવે જરા સમજો અહીંયાથી જ હવે જે ખરેખર સ્ટેપ ચાલુ થાય છે હવે અહીંયાથી શરૂ થાય છે પહેલા તો આપણે કાર્યનું સૂત્ર મેળવી લઈએ તો વાય એ સ્મોલ એલ સ્કવેર ભાગ્યા ટુ એલ તો વિદ્યાર્થી મિત્રો આ તમારું ખેંચાયેલા તારમાં આપણે તારને ખેંચીને એલ જેટલો જે લંબાઈનો વધારો કર્યો એની ઉપર કરેલું કુલ કાર્ય બરાબર છે તો હવે જો હું આપણે એવું કહીએ કે કરેલું કાર્ય કરેલું કાર્ય જો સ્થિતિ ઉર્જામાં ઉર્જામાં

પણ હવે વિદ્યાર્થી મિત્રો આને હું વિકૃતિના સ્વરૂપમાં લખીશ બરાબર છે આને કદના સ્વરૂપમાં તો કેવી રીતે જરા સમજો ધેર ફોર યુ બરાબર વન હાફ હું શું કરું છું વાય નીચે એલ વડે ગુણું છું અને એલ વડે ગુણું છું એટલે એલ સ્ક્વેર થશે તો એલ વડે શું કરવું પડે ભાગવું પણ પડે તમે જુઓ અહીંયા એલ વડે ગુણ્યું અથવા આ રીતે લખવું હોય તો એ ચાલે જુઓ એલ સ્ક્વેર બાય એલ એલ વડે ગુણ્યું એલ વડે ભાગ્યું ઇન્ટુ એ બરાબર તો એલ વડે ગુણ્યું અને ભાગ્યું તો શું લખી શકાય વન હાફ વાય ગુણ્યા આ એલ અને એલ શું થશે એલ સ્ક્વેર થશે તો સ્મોલ એલ કેપિટલ એલ સ્ક્વેર ગુણ્યા એ એલ લખી શકાય આવી રીતે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાનથી જુઓ હવે તમારી પાસે જે એ ઇન્ટુ એલ છે એ શું છે એ તારનું કદ છે જ્યાં એ એલ બરાબર વી વી મતલબ તારનું કદ તારનું કદ તથા તમે જ્યારે આને આવી લખશો યુ બરાબર વન હાફ વાય વાય એટલે સ્થિતિસ્થાપક અંક જેને આપણે યંગ મોડ્યુલર્સ પણ કહીએ છીએ સ્મોલ એલ ભાગ્યા કેપિટલ એલ નો સ્કવેર આખાનો સ્ક્વેર કરી દઉં કેપિટલ એલ નો સ્ક્વેર ગુણ્યા કદ તારનું કદ

આ થશે સિગ્મા આ થશે એપ્સિલોન અને આ થશે વિદ્યાર્થી મિત્રો તારનું કદ વી તો તમને તમારી ચોપડીમાં આવી રીતે લખ્યું હશે એક દ્વિતિયાંશ પ્રતિબળ ગુણ્યા વિકૃતિ ગુણ્યા તારનું કદ તો વિદ્યાર્થી મિત્રો આ છે તમારી ચોપડીમાં આપેલ સ્થિતિય સ્થિતિ ઉર્જા કોના કેસમાં ખેંચાયેલા તારના કેસમાં

एकम एक कद दीठ स्थिति स्थापक स्थिति ऊर्जा छे तो लखी शक वन हाफ सीग्मा इन टू एप्सिलॉन एप्सिलॉन शू है संगत विकृति तो विद्यार्थी मित्रों आमरी एकम एक कद दीठ कद स्थिति स्थापकीय स्थापकीय स्थिति ऊर्जा तो आशा रखू विद्यार्थी मित्रों के तमने आ टॉपिक समझाया हे ફક્ત તમારે થોડું ધ્યાન એ રાખવાનું છે કે આ જે આટલા સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો એ આટલા સ્ટેપને કેવી રીતે ગોઠવવા બસ એટલું ખાલી ધ્યાન રાખવાનું છે તો આશા રાખું છું કે તમને આ થિયરી સમજાઈ હશે આ થિયરી તમને ત્રણ માર્ક્સમાં પૂછાઈ શકે છે તો પરીક્ષાના દ્રષ્ટિકોણથી પણ આઈએમપી થિયરી છે તો આશા રાખું છું કે તમને સમજાઈ હશે જો મારી ટીચિંગ મેથડ સમજાવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે આઇકન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોને જરૂરથી શેર કરો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ બાય